હું હસમુખભાઈ વિનયચંદ્ર ટોડિયા. કરાચીમાં મારો જન્મ અને હિન્દુસ્તાન પાકિસ્તાન થયું ત્યારે 1947માં કરાચીમાં ખૂબ કટલામ થતા અમે કરાચી છોડી અને મુંબઈ આવ્યા અને વાંકાણમાં હું ભણ્યો. વિનાયણ હાઈસ્કૂલમાં 1963માં હું જુનિયર ક્લાર્ક દાખલ થયો, સિનિયર ક્લાર્ક થયો, હેડ ક્લાર્ક થયો. 1965માં મારા લગ્ન થયા ને મારી ઘરવાળી પણ છે ને નોકરી કરતી મળી એટલે અમારા બેના પગાર આવવાથી ધીરે ધીરે અમારી ખૂબ કારુણ ગરીબીમાંથી ધીમે ધીમે અમે ખૂબ સુખી થયા. ઘરના મકાન કર્યા, ગાડી બંગલા થયા અને બે દીકરા થયા. બે દીકરા એન્જિનિયર થયા, બે દીકરાને પણ ખૂબ ભણાવીને ખૂબ સારી નોકરી પર ચડાવ્યા. આજની તારીખે હું ખૂબ સુખી છું. આજની તારીખે મારા બે દીકરા 2 લાખ દર મહિને કમાય છે અને એ બેઝ ઉપર મને વિચાર થયો કે મારે ગરીબોની સેવા કરવી જોઈએ, કેમ કે ગરીબી મેં નાનપણમાં ખૂબ ભોગવી છે. એટલે આ ગરીબોની સેવા માટે મેં 1999માં તદ્દન બધી પ્રવૃત્તિ છોડી અને સેવાના કામ શરૂ મેં કર્યું. નર્મદા ડેમ પાસે આદિવાસી વિસ્તારમાં કામ કરવા ગયો. આદિવાસી વિસ્તાર એવો છે કે સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નથી કે આદિવાસી જેવું ગરીબ હોય. એટલે ત્યાં મેં શરૂઆત કરી નાના બાળકોને ભણાવવાની. નાના બાળકોને ભણાવતા ભણાવતા એને કપડાં આપતો, એને નાસ્તો આપતો, પણ પછી તો ડે બાય ડે મને બીજા માણસો મારી પ્રવૃત્તિ જોઈને મળવા માંડ્યા. એટલે ધીમે ધીમે વધારો કરી મેં ત્યાં આદિવાસી માણસોને વગર વ્યાજે પૈસા આપીને કામે ધંધા ચડાવવા માંડ્યો. રસ્તા બનાવ્યા, ચેક ડેમ બનાવ્યા, કૂવા બનાવ્યા, સરકારી મદદથી ડંકીઓ કરી ને ધીમે ધીમે એને કામે ધંધા એવા ચડ્યા કે આજની તારીખે અનેકના ઘરે સ્કૂટર થયા અને આજે એ લોકો ખૂબ સુખી છે. આવી રીતે એ આદિવાસીના 20 ગામડા મેં એડોપ્ટ કરેલા છે. એમાં ડુંગરાના ગામડા મને બાપુજી કરીને બોલાવે છે અને તાલુકાના ગામડા જે 3-3 ગામડાથી મને હસમુખ કાકા કરીને બોલાવે છે. 2012માં રાજકોટમાં ગરીબ લોકોના ઉધાર માટેનું સેવન કામ શરૂ કર્યું. એમાં ખાસ કરીને એવા માજીને હું આ સેવા આપતો કે જે વિધવા હોય, વૃદ્ધ હોય અને દીકરા ન હોય અને ઝૂંપડીમાં રહેતા એવા માજીને શરૂઆતમાં મેં 12 આઈટમ આપતો, પણ ધીરે ધીરે કરતા આજે 21 આઈટમ દર મહિને આપતો. દર મહિને અમે 21 આઈટમ આ માજીને આપીએ છીએ. જે માજીને આપીએ છીએ એ માજીનું અમે કોમ્પ્યુટર રેકોર્ડ રાખીએ છીએ, એના ઘરે જઈને તપાસ કરીએ છીએ કે ખરેખર ગરીબ છે કે કેમ. આવા ગરીબ માજીને જ અમે દર મહિને અને આ જ વખતે અમે દરેકને આ 21 આઈટમ ઉપરાંત હાલવાની સ્ટીક આપી, દર વખતે અમે મીઠાઈ પણ આપીએ છીએ આ 21 આઈટમ ઉપરાંત. સૌનો ખૂબ ખૂબ આભાર.